તો કેમ છે બધા ભાઈઓ, મજામાં? આજે આપણો જે વ્લોગ છે એ રણમલ ચોકીના ઉપર છે. એટલે આમ તો ઈડરમાં આવેલું છે, એટલે ઈડરને કહેવામાં આવે છે કે પહેલે ઈલોર દુર્ગ કહેવામાં આવતું હતું અને એના પછી ઈડર કટ થયું. અને એના પહેલાં એવું કહેવામાં આવતું કે ઈડરમાં છે ને ઈલા અને દુર્ગ નામની બે આત્માઓ રહેતી હતી, એના કારણે ઈડર નામ પાડવામાં આવ્યું. સમયે તો આપણને તો કોઈ ખબર નહીં કમ્પ્લેટ, પણ એના લીધે ઈડર નોમ પરેલું છે. તો આ ભિલોડા ત્રણ રસ્તાથી આગળ આપણે ઈડર વડાલીનો રોડ હોય એ તરફ જવાનું. એના પછી આગળ છે ને એ આ ગંભીરપુરાવાળો રસ્તો આવે છે એ બાજુ જવાનું. એથી પાછળથી ગઢનો જે રસ્તો છે એથી આપણે ઉપર ચડવાનું, બાઇક ચડવાનો રસ્તો છે. આમ તો આગળથી જઈએ તો આપણે પગથિયા ચડવા પડ્યું, એટલે આપણે પાછળથી આવ્યા છે. કારણ કે તકલીફ થઈ જાય ખાલી ખોટું ચડવામાં, પણ વધારે પગથિયો એટલે ખાલી ખોટા ઉપર ચડતા ચડતા થાકી જાય તો પછી ડુંગર ચડાય જ નહીં આપણને. હા, આપણે પહોંચી જાય છે પાછળના રસ્તો. હા, ઉપરથી બધી ગાડીઓ આવશે જે જોવા જોઈએ ઘટ. અને અમે તો જઈએ સાહેબ બાઇક લઈને. અને જો બાઇક તો કોક બાપરો હેવી ડ્રાઈવર હોય એને જ ચલાવવાલી, કેમ કે મંદો બાપરો ડ્રાઈવર હોય તો ટાર બાર ચડ્યા કે નહીં તકલીફ થઈ જાય, એટલે સારો ડ્રાઈવર હોય એને જ આપવી. અને આ ઉપરથી જો રોડ તો બહુ ખતરનાક રોડ લાગે છે. અને અમે છીએ છે રણમલ ચોકી તરફ, એ તમને રસ્તો બતાવીએ છે આગળ છે બાદથી જવાય. આગળ અમે જઈએ છીએ તે બાજુમાં જૈન મંદિર દેખાય છે. આગળ એમને જઈએ છીએ, રસ્તો તેમ તો જોયો નહીં પણ આપણે ડુંગરા ઘણા બધા ચડેલા છે, રસ્તો ચોથી ચોથી તો મળી જ જાય આપણને. કારણ કે રસ્તો આમ તો આપણે આમ એક્સપર્ટ માણસ કહેવાય એવા, કારણ કે ડુંગરા તો ઘણા બધા ચડેલા, એટલે આઈડિયા તો આવી જાય ને હોય ત્યાં એમ પગડંડીઓ દેખાય એ જત રહેવાનું. અને આજુબાજુમાં આ લાખોમાંનું તળાવ છે એથી જવાય છે. આજુ તળાવ પણ હાલ તો બધું ખાલી લાગે છે, કેમ કે વરસાદ હજી પડ્યો નહીં ને આપણે આવ્યા છે ઉનાળામાં પાછા, એટલે તો ખાલી જ હોય. એટલે અમે આગળ જઈએ છીએ, અમે એમાં હોય થોડું પાણી બાણી પીએ, કેમ કે તરસ લાગી જાય, એટલે પાણી પીવું પડે. કેમ કે બાપરું તરસ લાગી જાય ને હેડાય નહીં ખાલી ખોટી, એટલે પાણી બાણી પીવું પડે. અમે આગળ અમે જઈએ છીએ, આગળ અમુક ડુંગરાવાળો રસ્તો છે એટલે ધીમે ધીમે જવું પડે. કેમ કે બહુ સ્પીડમાં જઈએ તો ખાલી ખોટું આમ શ્વાસ બાસ ચડી જાય, એના કરતાં ધીમે ધીમે જ જવું સારું. આ તો લાગે છે તમને, પણ આમ ડુંગરો તમે આ ખડા તરકામાં, અમે તો લગભગ છેલ્લા 12 વાગે જાય તા, 12-1 વાગે, એટલે એવી ગરમી પડતી હોય ને તો માથું બાથું તપી જાય, પરસેવો ને કરતો હોય, એટલે એક બે પાણીની બોટલ તમારે અંદર રાખવી જ પડે. ના રાખો તો તમે પછી બીજી કોઈક તકલીફ થઈ જાય ખાલી ખોટી. એના કરતાં પાણી રાખવું એ તો ઊંચું તો કરીને લઈ જવું પડે, થાક લાગે, પણ એ તો આપણા શરીર માટે છે ને, એટલે લઈ તો જવું પડે પાણી બાણી. અને એમાં આપણી સલાહ એવી છે કે જવું ને તો વહેલું સવારે ઉઠીને વહેલું જત રહેવું, જેમ કે ખડા તડકામાં તો બહુ તકલીફ થઈ જાય. આ તો અમારે તો ભૂલ થઈ ગઈ, એટલે 12-1 વાગે આવ્યા તો, પણ આમ વહેલા જઈએ ને તો ખાલી ખોટું આમ ગરમી લાગે નહીં ને આપણે ટાઈમસર પહોંચી જઈએ, એટલે થોડું હમુરણ આમ આપણ થાક પાક લાગે નહીં, જલ્દી સરી જવાય છે. કે ઠંડુ સોયેલું હોય ને એ આમ સરી જવાય જલ્દી, એને કોઈ એવું લાગે નહીં. આ બધો પગથિયા તેમ તો બનાવે છે બહુ જૂના જમાનો, બધો જોરદાર કહેવાય છે. એમ કે એટલો બધો પોણા બોણા ઊંચા કરીને લઈ જવા અને એટલું બધું પેલું કરવું, જેટલા બધા માણસો લાગે અહીં એ તો આપણને તો ખબર, પહેલાં બધા રાજા હોય કોમ લગાવ્યા એ બધાને, એટલે બધું હેડે કરો. આપણો તો આમ વાત તો થાકી જત બધા, એટલે બધો ડુંગરામાં થઈને રસ્તો બનાવેલો છે, બહુ જોરદાર લાગે છે વાતાવરણ તો. એમ તો ચોમાસા બોમાસામાં આવે ને તો આજુબાજુમાંથી 4-5 જણો તો આવતો જ હોય, તો જોવા ને મજા આવી જાય આમ તો. પણ હાલ અમે આવ્યા છીએ ઉનાળા, એટલે આપણને કોઈ દેખાત નહીં, પણ તો એ બધું જોરદાર દેખાય છે આજુબાજુમાં. અને અમે આમાં પહોંચી ગયા છે રણમલ ચોકી ઉપર. જે બધી આ કોતરણી કરે છે બધી જોરદાર છે, અને આ ગુફા બનાવી છે કોક વળી ચોઈ જતી હોય, પણ ચોઈ જતી હોય ખબર નહીં આપણને. તો કોતરણી કરેલી છે બધી બહુ જૂના જમાનાની, પૌરાણિક મંદિર લાગે છે આ બધી, જેણ જેણી કોતરણીઓ કરેલી છે અંદર, તો બહુ જોરદાર મંદિર લાગે છે.
અને આપણે એમ તો ઉપર ચડી ગયા તો અમો પાછા, આપણે એમ તો વોદરા જેવા કે એટલે ગમે તે સરી જવાય, શંકર ઘણા બધા ટાવર બહાર સરેલા છે એટલે ચોકી કોઈ કહેવાય નહીં, આપણે એમ તો ચપ્પલ બપ્પલ કાઢીને સરા હતા એટલે આમ ભગવાનને તકલીફ બકલીફ થાય નહીં, શંકર ખાલી ખોટું આપણ કોક કહી જાય ના કર તો આમ શાંતિથી આપણા જે હોય એના લક્ષણોમાં રહું, એટલે બહુ આપણો તો અડવિતરા કહેવાય માણસ હોય એટલે બહુ ખતરનાક. અને આ જો જોરદાર લાગે છે ને આ ઉપર દેખાઈએ આપણો, અને જે આજુબાજુનો જે બધો વ્યૂ છે એ દેખાય છે, લાગે છે ને એકદમ જોરદાર. આજુબાજુમાંથી ઉપરથી તમે જુઓ તો બધું જે સિટી છે ને એ તો બહુ ખતરનાક લાગે, જેમ કે આ તો આપણો તમે હોય પણ ડુંગરા પર જઈને તો જે રાતે લાઇટો બાઇટો થતી હોય ને તો બહુ ખતરનાક લાગે, અને તમારો જાણે એવો આનંદ બાનંદ લેવો હોય તો ઉપર દિવાળી વખત શાંતિથી આવી જવાનો, ફટાકા બટાકા લઈને ઉપરથી ફોડવાના, અને ના હોય તો જોવા હોય તો એ આવી જવાનું, જોવાના ડાયરેક્ટ ઉપરથી ફૂટતા હોય બહુ ખતરનાક લાગે. જો પેલો જયપુરનો પેલો કિલ્લો છે ને એવું લાગે, આપણો અમારું કિરાણીનું માળિયું દેખાય છે, અને હું આપણો આટલો વ્લોગ પૂરો કરી જાય છે.